હવે શરૂઆત કરીએ રૂપિયા સાથે. તો ડોલરની સરખામણીએ રૂપિયામાં સામાન્ય રિકવરી જરૂર થતી દેખાઈ રહી છે અને આજે રૂપિયાની વાત કરીએ તો 67.21 પ્રતિ ડોલરની સરખામણીએ 67.20 પ્રતિ ડોલર પર ખોટો દેખાયો હતો. એટલે કે ઓપનિંગ સેશનમાં મામૂલી એક પૈસા સુધી જ મજબૂતી બનતી દેખાઈ હતી, પણ હાલમાં તો મેં જે કર્યું હતું રૂપિયામાં રિકવરી યથાવત થતી દેખાય છે. ઓપનિંગ ટ્રેડથી લઈ અત્યાર સુધીમાં લગભગ 8 પૈસા સુધીની રિકવરી સાથે હવે ડોલર સામે રૂપિયો 67.3 લેવલ્સની આસપાસ ટ્રેડ કરતો દેખાય છે. ઓલમોસ્ટ 0.12% ની તેજી સાથે કારોબાર થતા દેખાય છે. ત્યારે જ કમોડિટી લાઇનમાં નોન એગ્રો કમોડિટીઝ પર વધુ ચર્ચા કરવા માટે આજે આપણી સાથે જોડાઈ રહ્યા છે મોતીલાલ ઓસવાલના રિસર્ચ એનાલિસ્ટ હર્ષલ બારોટ. હર્ષલજી, સ્વાગત છે આપનું શો પર. વેરી ગુડ મોર્નિંગ. સૌપ્રથમ જે રીતના આપણે જોયું કે બ્રેક્ઝિટના જે કન્સર્ન્સના કારણે ડોલરમાં મજબૂતી આવતી જોવા મળી રહી હતી, હવે એકદમ ફ્લેટ કારોબાર ત્યાં થતા દેખાય છે, એના જ કારણે રૂપિયા પર કેટલો ઇમ્પેક્ટ આવતો જોવા મળી શકે હવે આવનાર દિવસોમાં? મને લાગે છે કે શોર્ટ ટર્મ INR 67 લેવલની આસપાસ, 66.95 ની આસપાસ લેવલ સુધી એપ્રિશિએટ કરી શકે છે. જેમ કે તમે કહ્યું કે બ્રેક્ઝિટ રિલેટેડ કન્સર્ન હજી બી માર્કેટમાં છે, તો આજે જે બી છે એક લાર્જલી એક રિલીફ રેલી છે. આપણે જોયું કે ગ્લોબલ જે બી રિસ્ક એસેટ્સ છે, લાસ્ટ વીકમાં ઘણા બધા ડિક્લાઇન આપણને જોવા મળ્યું છે, તો આજે અક્રોસ ધ બોર્ડ એક રિલીફ રેલી આપણને જોવા મળે છે અને એનો એક બેનિફિટ INR બી મળશે. તો મને લાગે છે કે શોર્ટ ટર્મમાં હું સ્પોટ લેવલ્સની વાત કરું તો 67.20 આસપાસ અગર સેલિંગ કરીને ચાલીએ તો 67 નો લેવલ જોવા મળી શકે છે. બિલકુલ. અને ત્યારે જ એક મીડિયમ ટર્મ આઉટલુક હવે રૂપિયા પર શું બનતો દેખાય છે? હજુ બી તમને લાગે છે કે ઉપરની તરફ આપણને જે ઓવરઓલ રૂપિયો છે એ નરમાશ બતાવી શકે છે? હા, નરમાશ મને લાગે છે કે લિમિટેડ રહેશે 68 લેવલ સુધી. તો અગર આ બ્રેક્ઝિટ નહીં થયું નેક્સ્ટ વીક રેફરેન્ડમમાં તો મને લાગે છે 67.50 બી એક કેપ જ રહેશે. બટ ઓવરઓલ અગર વાત કરીએ તો મને અત્યારે લાગે છે કે 66.50 લઈને 68 સુધીની મીડિયમ ટર્મની એક બ્રોડ રેન્જ રહેશે. તો એની સાઈડ 68 તરફ આવે તો પાછું વેચાણ કરીને ચાલી શકાય છે. બટ ઇમિડિયેટલી મને લાગે છે કે 67 એક સારું લેવલ છે, ત્યાં ફ્રેશ લોંગ બી અગર કરી શકાય છે પોઝિશનલ પર્સ્પેક્ટિવ. ઓકે, તો હજુ પણ બ્રેક્ઝિટની ચિંતા યથાવત થતી દેખાય છે. ડોલર ઇન્ડેક્સના પર્સ્પેક્ટિવથી હજુ પણ એક મામલે નરમાશ જરૂર આવતી જોવા મળશે, એટલે કે રૂપિયા પર હજુ આપણને સામાન્ય રિકવરી જરૂર થતી જોવા મળી શકે છે. ત્યારે જ ઓલમોસ્ટ 66.95 લેવલ્સ અહીંયાથી આવતા દેખાઈ શકે છે. 67.20 લેવલ્સથી તમે વેચીને ચાલી શકો છો. 67.35 એક સ્ટોપ લોસ લગાવવાની સલાહ અહીંયાથી બનતી દેખાય છે. ડોલર થોડોક નરમ દેખાઈ રહ્યો છે અને મીડિયમ ટર્મ આઉટલુકમાં જો બ્રેક્ઝિટ નથી થતું ત્યારબાદ આપણને રૂપિયા પર સારી વીર રિકવરી થતી દેખાય શકે છે. એના સાથે જ આગળ વાત કરીએ બુલિયન માર્કેટની, તો યુરોપિયન યુનિયનમાંથી બ્રિટનને બહાર કરવાના લીધે આપણને આગલા સપ્તાહે જનમત સંગ્રહ થવાનો છે, જેના પગલે આપણને કમોડિટી માર્કેટમાં ભારે હાલચાલ થતી દેખાઈ રહી છે. ગઈકાલે 2 વર્ષના ઉપરી સ્તર પર સોનાના વાયદા ટ્રેડ કરતા દેખાતા, ત્યારબાદ એક મોટો ઘટાડો આવતો જોવા મળી રહ્યો હતો. પરંતુ આજના દિવસમાં ફરી એકવાર એક શાર્પ રિકવરી થતી દેખાઈ હતી સોનામાં અને ફરી એકવાર સોનાના વાયદા $1,284 આસપાસ ખુલતા ટાઈમે આપણને જોવા મળી લગભગ 4.5 ડોલર્સની મજબૂતાઈ સાથે કારોબાર થતા દેખાયા હતા. ડોમેસ્ટિક માર્કેટની જો વાત કરીએ તો અહીંયા ખાસ એક નરમાશ જ બનતી દેખાય છે. 217 પોઈન્ટનો ઘટાડો આજના ટ્રેડિંગ સેશન પર થતા દેખાયા છે અને જે ભાવ છે ઓલમોસ્ટ 30,390 લેવલ્સની આસપાસ ટ્રેડ કરતા દેખાઈ રહ્યા છે. જે રીતના આપણે અહીંયા જોઈ રહ્યા છે ઇન્ટરનેશનલ માર્કેટ્સમાં જે રિકવરી આવતી દેખાણ છે, પણ એનું કોઈ ઇમ્પેક્ટ ડોમેસ્ટિક માર્કેટ્સ પર થતો નથી દેખાણો. ક્યાં સુધી એક્સપેક્ટ કરો છો રિકવરી આવે બુલિયન માર્કેટમાં? મને લાગે છે કે ગોલ્ડ કેમ કે એની રેલી બહુ ફાસ્ટ થઈ છે. આપણે જોઈએ તો લાસ્ટ 50 ડેઝમાં $100ની રેલી આપણે ઇન્ટરનેશનલ માર્કેટમાં ગોલ્ડમાં જોઈ લીધી છે. તો નેચરલી એક પ્રોફિટ બુકિંગ આપણે જોયું કે કાલે રાતના US માર્કેટના ટાઈમમાં ગોલ્ડમાં આવી હતી. તો અત્યારે મને લાગે છે કે કેમ કે એક રિલીફ રેલી ઇક્વિટી માર્કેટમાં બી ગ્લોબલી અત્યારે છે, તો ગોલ્ડમાં હજી થોડું એક પ્રોફિટ ટેકિંગ આવી શકે છે. તો બ્રોડલી $1,250 જે છે એક સારો લેવલ છે, તો એ લેવલ્સ પાછા ગોલ્ડ ટેસ્ટ કરી શકે છે. પણ ત્યાંથી ફરી પાછું ગોલ્ડમાં એક લોંગ કરવાની ઓપોર્ચ્યુનિટી આવશે. તો શોર્ટ ટર્મમાં અગર હું ઇન્ટ્રાડે પર્સ્પેક્ટિવ વાત કરું તો હજી બી વેચાણ કરીને ગોલ્ડ ચાલી શકાય છે, પછી નીચેમાં લેવલ સારા આવશે પાછા ફ્રેશ બાઇંગ કરવા માટે. ઓકે, પણ હર્ષલજી જે રીતના બ્રેક્ઝિટની ચિંતા છે હજુ પણ યથાવત જ થતી જોવા મળી રહી છે માર્કેટમાં, તો એ તો ફેક્ટર નથી થઈ રહ્યા. ઇનફેક્ટ હજુ પણ લોકો માને છે કે સેફ હેવન બાઇંગ યથાવત થતી જોવા મળશે. તો ફંડામેન્ટલ્સ જે તમે બી કહી રહ્યા છો કે ખાસા પોઝિટિવ છે, તો શું હતું જે જર્મન ઇલ નેગેટિવ થતા જોવા મળી રહ્યા હતા એની આપણને પોઝિટિવ અસર થતી દેખાય હતી ને એ હવે કરેક્ટ થતા દેખાય છે કે પ્યોરલી ટેકનિકલ બેસિસથી આપણને કરેક્શન થતો દેખાય છે?
ફંડામેન્ટલી તો ગોલ્ડમાં તેજી છે આ વર્ષના સ્ટાર્ટિંગથી. ટેકનિકલી બી વાત કરીએ તો મેં જેમ કે કીધું કે ગોલ્ડમાં રેલી બહુ ફાસ્ટ આવી છે, આપણે જોયું તો લાસ્ટ 15 દિવસમાં બહુ ફાસ્ટ રેલી આવી છે, તો એક કરેક્શન ડ્યુ હતું જે મને લાગે છે આપણે નેક્સ્ટ 1-2 દિવસમાં જોવા મળશે. એના પછી અગર બ્રેક્ઝિટ થઈ ગયું તો ગોલ્ડ માટે ઓબ્વિયસલી બહુ જ પોઝિટિવ એક સિનારીઓ છે. પણ અગર બ્રેક્ઝિટ નહીં બી થયું તો આપણે ગ્લોબલ સેન્ટ્રલ બેંક પોલિસી જે અત્યારે ચાલી રહી છે કે ફેડ બી ડવેજ છે, તો ફેડની બી રેટ હાઇક એક્સપેક્ટેશન મને લાગતું નથી કે સપ્ટેમ્બર પહેલા ફેડ રેટ હાઇક કરી શકે છે. સેમ ટાઈમ પર બીઓજે જોઈએ કે ઇસીબી જોઈએ, તો ક્યાંય બી અત્યારે ગ્લોબલી એક લિક્વિડિટી સિચ્યુએશન એવી છે કે ઇઝિંગ મોડમાં જ છે, તો એ ચાલતા ગોલ્ડમાં એક બાઇંગ કરીને ચાલવાની ઓવરઓલ તો સલાહ રહેશે અગર કોઈ બી પોઝિશનલ પર્સપેક્ટિવથી કામ કરે છે. તો શોર્ટ ટર્મ કરેક્શન આવતા રહેશે, બટ મને લાગે છે કે એ હંમેશા એક ઓપોર્ચ્યુનિટી રહેશે ફ્રેશ લોંગ્સ કરવા માટે. ક્લિયરલી ઇન્ટ્રાડે પર્સપેક્ટિવથી જે કરેક્શન ડ્યુ હતું એ હાલમાં આપણને આવતા જોવા મળશે. ક્લિયરલી જો 30,600 લેવલ્સની આસપાસ આવે છે તો શોર્ટ કરવાની સલાહ બને છે, અને હાલમાં ઓલમોસ્ટ 30,380 લેવલ્સ બનતા દેખાય છે સોના પર. કરંટ લેવલ્સથી બી તમે શોર્ટ કરીને ચાલી શકો છો. નીચે તરફ 30,200 લેવલ્સ આપણને આવતા દેખાઈ શકે છે. ઇન્ટ્રાડે પર્સપેક્ટિવથી આ કોલ મળી રહ્યા છે. ફંડામેન્ટલી હજુ પણ સોનામાં એક ખરીદારીનો જ માહોલ બનતો દેખાય છે, પણ બાઇંગ ઓન ડિપ્સની સલાહ એક લોંગ ટર્મ આઉટલુક માટે બનતી દેખાય છે. પણ બીજી તરફ જો ચાંદીની વાત કરીએ તો અહીંયા પણ એક લાલ નિશાન સાથે જ કારોબાર થતા દેખાઈ રહ્યા છે. સ્થાનિક બજારમાં 555 પોઈન્ટનો ઘટાડો થઈ રહ્યો છે. પણ જો અંતરરાષ્ટ્રીય બજારની વાત કરીએ તો હજુ પણ ગ્રીન સાઈડ એક કારોબાર થતા દેખાયા છે. $17.30 નજીક આપણને ચાંદી નવાયતા ઇન્ટરનેશનલ માર્કેટ્સમાં ટ્રેડ કરતા દેખાય છે. સો ડોમેસ્ટિક માર્કેટ્સમાં બી તમને લાગે છે 41,000 લેવલ્સથી કરેક્શન આવતો જોવા મળશે, સબ 40,000 લેવલ્સ જોવા મળી શકે. પોસિબલ છે કેમ કે ગોલ્ડમાં એક કરેક્શન છે, બટ ઓવરઓલ કેમ કે આજે બેઝ મેટલ્સમાં થોડી સ્ટ્રેન્થ આપણને દેખાઈ છે આજે, તો ચાંદી રિલેટિવલી થોડુંક વધારે સપોર્ટેડ રહેશે કમ્પેર્ડ ટુ ગોલ્ડ આજે. તો મને લાગે છે કે એક પોઝિશનલી બી અગર થોડું હેજ કરીને માણસને ચાલવું હોય કોઈને, તો ગોલ્ડ કેમ કે આજે કરી છે શોર્ટ, તો સામે સિલ્વર લોંગ કરીને ચાલો તો એક હેજ બી થઈ જશે. અને કેમ કે બેઝ મેટલ્સમાં આજે સારી સ્ટ્રેન્થ જોવા મળે છે, તો સિલ્વરમાં એ બી બેનિફિટ આપણને જોવા મળી શકે છે. ઓકે, તો ક્લિયરલી ચાંદી પર ખરીદારી કરવાની સલાહ બનતી દેખાય છે. ઇનફેક્ટ 41,100 જે લેવલ્સ ચાલી રહ્યા છે ત્યાંથી તમે ખરીદારી કરો, ઉપરની તરફ 41,750 લેવલ્સ આપણને આજના ટ્રેડિંગ સેશન પર બનતા જોવા મળી શકે છે. 40,800 એક સ્ટોપ લોસ લગાવવાની સલાહ અહીંયાથી બનતી દેખાય છે. પ્યોરલી ઇન્ટ્રાડે પર્સપેક્ટિવથી આ ટ્રેડ છે કે પછી હોલ્ડ કરવું છે 1-2 ટ્રેડિંગ સેશન માટે? આઈડિયલી તો ઇન્ટ્રાડે પર્સપેક્ટિવનો ટ્રેડ છે, બટ ચાંદીમાં કેમ કે ગોલ્ડમાં બી ઓવરઓલ તેજી જ છે, તો ચાંદીમાં બી પોઝિશનલી તો બુલિશનેસ કન્ટિન્યુ જ રહેશે, તો 2-3 સેશન સુધી બી અગર સ્ટ્રેચ થાય તો હોલ્ડ કરી શકાય છે. ક્લિયરલી તો હાલમાં જ રીતના આપણે જોયા છે ચાંદીમાં, ક્લિયરલી કેમ કે બેઝ મેટલ્સનો સપોર્ટ મળી રહ્યો છે અહીંયા, તો એના જ કારણે આપણને ખરીદારી કરવાની સલાહ બનતી દેખાય છે. ને જો તમે ચાંદી ખરીદો છો એના સામે જો ગોલ્ડમાં તમે શોર્ટ કરીને ચાલો છો તો એક હેજ થતો જોવા મળશે. તો આ એક સ્ટ્રેટેજી ઓવરઓલ બુલિયન માર્કેટ પર બનતી દેખાઈ રહી છે આજના ટ્રેડિંગ સેશન પર. લે એક નાનકો વિરામ, વિરામ બાદ બેઝ મેટલ્સ પર સાથે જ એનર્જી પેક પર કરીશું. નમસ્કાર, વિરામ બાદ પર એક વાર આપનું સ્વાગત છે. અને આગળ વાત કરીએ બેઝ મેટલ્સની, તો ગઈકાલે એક ખાસા વોલેટાઇલ સેશન આપણને બનતા દેખાતા, અને ત્યારબાદ બેઝ મેટલ્સમાં આજના દિવસમાં ઇન્ટરનેશનલ માર્કેટ્સમાં ફરી એકવાર પોઝિટિવ કારોબાર થતા દેખાયા છે. પણ ડોમેસ્ટિક માર્કેટ્સમાં એક ઓપનિંગ સેશનમાં થોડાક મિક્સ ક્યુઝ હતા, હવે થોડાક રિકવર થતા દેખાયા છે. પણ નિકલ હજુ પણ 600 લેવલ્સ નીચે જ કારોબાર કરતા દેખાયા છે. કોપરમાં ઓલમોસ્ટ 307 લેવલ્સ આપણને બનતા દેખાયા છે, 1.25 સુની મજબૂતાઈ બનતી દેખાય છે. લેડ અને ઝીંકમાં પણ 1.5-1.25 સુની મજબૂતાઈ બનતી દેખાય છે. આજના દિવસમાં ક્લિયરલી ઝીંક સૌથી વધુ ગેઇન કરતા દેખાય છે, 0.5% ની મજબૂતાઈ સાથે 135 લેવલ્સ અહીંયા બની રહ્યા છે. હર્ષલજી, જો ઓવરઓલ બેઝ મેટલ્સની વાત કરીએ, સૌથી પહેલા ઇન્ટરનેશનલ માર્કેટ્સમાં શું પોઝિશન બની રહી છે? ઇન્ટરનેશનલ માર્કેટમાં વાત કરીએ તો કેમ કે એક બ્રોડલી રિસ્ક ઓફ સેન્ટિમેન્ટ રહ્યું છે લાસ્ટ થોડા દિવસથી, તો મને લાગે છે કે એક સેન્ટિમેન્ટ તો બેઝ મેટલ્સમાં વીક જ છે. અને સ્પેસિફિકલી અગર સિલેક્ટિવ બેઝ મેટલ્સની વાત કરું તો કોપર એમાં સૌથી વીકેસ્ટ જ રહ્યું છે આપણે જોઈએ તો લાસ્ટ 2 વીકથી. તો હજી બી મારું રેકમેન્ડેશન એ જ રહેશે કે બેઝ મેટલ્સમાં કોપર સૌથી વીક છે. કમ્પેરેટિવલી સ્ટ્રોંગ અગર આપણે જોઈએ તો ઝીંક લાસ્ટ 3-4 અઠવાડિયાથી ઝીંક સૌથી સ્ટ્રોંગેસ્ટ છે. તો ઝીંકમાં હજી બી જે ડિપ્સ આવે છે એક પોસિબલ બાઇંગ ઓપોર્ચ્યુનિટી છે પાછી, તો કોપર સેલ કરીને ઝીંક બાય કરીને બી ચાલી શકાય છે. નિકલમાં 590 લેવલ્સ થોડા બહુ ક્રુશિયલ છે, તો એઝ લોંગ એઝ 590 હોલ્ડ કરે છે ત્યાં સુધી એક નિકલનો બી પોસિબિલિટી છે કે 640 લેવલ સુધી બી આપણને દેખાઈ શકે છે.
ઓકે, તો અહીંયાથી આ વ્યૂ મળતો જોવા મળી રહ્યો છે. ઓવરઓલ બેઝ મેટલ્સ પર કોપર હજુ પણ એટલો જ નરમ બતાવી રહ્યો છે મીડિયમ ટર્મ આઉટલુક. ત્યારે જ નિકલ ખાસા પોઝિટિવ દેખાઈ રહ્યા છે. ઉપરની તરફ આપણને 600 લેવલ્સના ઉપરના ટ્રેડ્સ બનતા દેખાઈ શકે છે. પ્યોરલી ઇન્ટ્રાડે પર્સ્પેક્ટિવથી કોપર હજુ પણ તમે સેલની જ સલાહ આપી રહ્યા છો. ઇનફેક્ટ 300-400 ટાર્ગેટ્સ આવતા જોવા મળી શકે છે. ક્લિયરલી 4 રૂપિયા માટે તમે અહીંયા ફ્રેશ શોર્ટ્સ ઇનિશિયેટ કરીને ચાલી શકો છો. પણ નિકલ કેમ કે 600 લેવલ્સના નીચે ટ્રેડ કરે છે, કરંટ લેવલ્સથી બાઇંગ કરવું જોઈએ? નિકલ મને લાગે છે કે જ્યાં સુધી 590 હોલ્ડ કરે છે ત્યાં સુધી બાય કરી શકાય છે. અગર 590 બ્રેક કરી દે તો મને લાગે છે નિકલમાં પછી ફ્રેશ મંદી આવી જશે. બટ અત્યારે કેમ કે બ્રોડલી બેઝ મેટલ પેક આજે સ્ટ્રોંગ છે તો ઇન્ટ્રાડે પર્સ્પેક્ટિવથી તો બાય કરીને ચાલી શકાય છે. બિલકુલ, તો નિકલમાં ખરીદારી જ કરવાની સલાહ બનતી દેખાય છે. 600 લેવલ્સના ઉપર આપણને કારોબાર થતો જોવા મળશે. કરંટ લેવલથી જો 590 એક ક્લિયરલી સપોર્ટ લેવલ નિકલ માટે છે, જો એને નથી તોડતું ત્યાર સુધી આપણને નિકલ M6ના વાયદામાં ખરીદારીનો ચાલ બનતી જોવા મળશે. અને બીજી તરફ ઝિંક ક્લિયરલી જેટલી બી આપણને એક દબાણ આવે છે તો ઝિંક એટલો બધો ઘટતો નથી જોવા મળતો, પણ જ્યારે રિકવરી આવે છે ઝિંક ખાસો વધતા દેખાય છે. તે છતાંય આપણને અગર બ્રોડર ટ્રેન્ડ ઉપર નજર કરીએ 134-136 રેન્જમાં ટ્રેડ કરે છે. કરંટ લેવલથી ઝિંક પર શું સલાહ બને છે? ઝિંક બી મને લાગે છે કે અગર 132 સુધી કોઈ ડિપ્સ આવે છે તો ઝિંકમાં એક સારી ઓપોર્ચ્યુનિટી છે ફ્રેશ લોંગ કરવા માટે. ઝિંકમાં હજી બી મેન્ટેન કર્યું છે કે આપણે 142-144 લેવલ્સ પોસિબલ છે એક પોઝિશનલ પર્સ્પેક્ટિવથી. તો અહીંયાથી કોઈ બી ડિપ્સ આવે છે સારી ઓપોર્ચ્યુનિટી રહેશે. તો 132 લેવલ એક જે છે જે સારો લેવલ છે બાય કરવા માટે. બિલકુલ, તો હાલમાં અહીંયા બેઝ મેટલ્સમાં ખરીદારી જ કરવાની સલાહ બનતી જોવા મળી રહી છે. જેવી રીતના આપણે જોઈ રહ્યા છીએ આજના ટ્રેડિંગ સેશનમાં બધા જે બેઝ મેટલ્સની કમોડિટી છે અહીંયાથી આપણને ખરીદારીનો ટ્રેન્ડ બનતો દેખાય છે. ક્લિયરલી ઝિંક ખાસો સ્ટ્રોંગ કમોડિટી બનતી દેખાય છે, પણ એના સામે કોપરમાં હજુ પણ જે નરમાશ છે યથાવત થતી દેખાઈ શકે છે. તો ઓવરઓલ બેઝ મેટલ્સમાં ખરીદારી કરો, પણ કોપર